विरमबद आपनું સ્વાગત છે। કોંગ્રેસને હવે કોણ ઉગાડશે જે મુદ્દા પર છે અને મુદ્દા પર જ ચર્ચા કરી રહ્યા છીએ। જીગરભાઈ આજે તમામ મુદ્દાઓ લઈ રહ્યા છે, પ્રગતિબેન કહી રહ્યા છે, કિશનસિંહ કહી રહ્યા છે, બાપુ કહી રહ્યા છે, સૌથી મોટી ખામી કોંગ્રેસમાં ક્યાં લાગી રહી છે કે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે? એક રાજકીય વિશ્લેષક તરીકે શું જોઈ રહ્યા છો? જી બિલકુલ, કોંગ્રેસમાં સૌથી મોટી જે ખામી છે ને એ છે એમની પાસેના એક સદંતર એક સારા માળખાનો અભાવ, પહેલી વાત। બીજી વાત એવા એમની પાસે કોઈ પણ ફાયર બ્રાન્ડ નેતા નથી જે ભાજપ પાસે છે। ભાજપ પાસે ખૂબ જ એવા નેતાઓ છે જે ઉપર મોવડી મંડળના એક ફોન કે એક કોલથી એ લોકો કૂદી પડે છે અને પોતાના કામને એટલી નિષ્ઠાપૂર્વક નિભાવે છે કે જેથી ઉપર જ્યારે જવાબ આપવાનો આવે છે ત્યારે એ લોકો બહુ સારી રીતે કાર્ય પૂરું કરી ચૂક્યા હોય છે। કોંગ્રેસ પાસે એ વસ્તુનો સદંતર અભાવ છે, કાર્યકરોની ટીમનો અભાવ છે, બૂથ લેવલના મેનેજમેન્ટનો અભાવ છે, ક્યાંક કદાચ ફંડિંગનો પણ અભાવ હોઈ શકે એવું મારું માનવું છે અંગત ધોરણે। હવે આ બધાની વચ્ચે જ્યારે કોઈ એકાદ વ્યક્તિ એવું હોય કે જે વર્ષોથી કોંગ્રેસમાં કામ કરતું હોય, સેવા આપતું હોય, લોકોની સેવા કરતા હોય, જ્યારે તેને એનું પોતાના વ્યવસ્થિત ધારાધોરણ મુજબ અથવા પોતાની મહત્વાકાંક્ષા મુજબ કોઈ પણ પ્રકારનું પદ પોસ્ટ કે કોઈ પણ ફાયદા ન મળે ત્યારે સ્વાભાવિક છે કે પોતાની અંગત મહત્વાકાંક્ષા હેઠળ એ ક્યાંક ને ક્યાંક બીજી બાજુ જોવાનું જ। અત્યારે વાત કરીએ કોંગ્રેસના નેતા જે બોલી રહ્યા છે પ્રગતિબેન, કિશનસિંહ બાપુ એક સાચી વાત કરી કે પ્રગતિબેન એટલા ફાયર બ્રાન્ડ નેતા છે કોંગ્રેસના એવું હું પણ માનું છું, એમની ઘણી ડિબેટ જોઈ છે, એ કદાચ આવતીકાલના સ્મૃતિ ઈરાની બની શકે એમ છે, પણ એ માટે એમને ભાજપમાં જ જવું પડશે। કોંગ્રેસ અથવા કોંગ્રેસનું મોવડી મંડળ એમની કોઈ ગણતરી લેશે નહીં એ 100% શ્યોર છે, કારણ કે જેવા કોંગ્રેસમાં ફાયર બ્રાન્ડ નેતા આગળ આવે છે કોંગ્રેસનો એ સ્વભાવ છે ઉપલા લેવલથી કે એને ચૂપ કરીને બેસાડી દે છે। આટલું વર્ષોથી આ જોવામાં આવ્યું છે, ચાહે એમના ગુજરાતના નેતા હોય કે દિલ્હીના નેતા હોય। એટલે કોંગ્રેસની સૌથી મોટો જે પ્રશ્ન છે એ એમની અંદરના મૂળ મને પાર્ટીએ મારું કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ એટલું મોટું પોલિટિશિયન ના હોવા છતાં પણ પાર્ટીએ મને ગુજરાત પ્રદેશની સેવાદળની અધ્યક્ષ બનાવી, સ્પોકસપર્સન બનાવી, ઉગારવાની શરૂઆત કરી દીધી છે ખુદ સામેથી કીધું છે પ્રગતિબેન, કામ કરી અને પક્ષને જેટલો ગ્રાઉન્ડ ઉપર મજબૂત કરી શકાતો છે, જેટલા લોકોને સાથે જોડી શકાતા છે ડુબાર। પ્રગતિબેન એ વિશે બોલ્યા હોત કે હવે ડુબાર છે કોણ, હા તો વાત કઈક લેખે લાગત, વિષય એટલો છે તમે તમે જો મારે આ વિષય વખતે નીકળ્યો એટલે મારે આમાં બોલવું પડશે। જયરાજસિંહ હું માનું છું ત્યાં સુધી સિદ્ધાર્થ છેલ્લા 15 વર્ષથી માઇટ બી વધારે મને એક્ઝેક્ટ ખબર નથી 15 વર્ષથી ડિબેટ્સ કરતા હતા, એ જયરાજસિંહજીને ક્યાં ડિફરન્ટ છે હું તમને કહું, એ જયરાજસિંહજીને 15 વર્ષમાં નોટ અ સિંગલ ટાઈમ કોંગ્રેસ પાર્ટીએ નેશનલ ચેનલોની ડિબેટમાં મોકલ્યા હોય। હું જયારે 2008માં ભારતીય જનતા પાર્ટીમાં ઇકોનોમી સેલમાં જોડાયો, અમારા કન્વીનર હર્ષદ પટેલે મને 6ઠા જ મહિને નેશનલ ડિબેટમાં મોકલી દીધો હતો, એટલા માટે કે તમારે સૈનિક તૈયાર કરવા પડે જો તમારે લડવું છે તો। એટલે આ લોકો છે ને જીગરભાઈ કરેક્ટલી સેડ, આ લોકો એમના જ ભારથી તૂટી રહ્યા છે, કોઈ એમને આમંત્રણ આપવા જતું નથી, એ લોકો એમની કાર્યદક્ષતા પ્રમાણે જ્યારે અનુભવ એમને મળી જાય છે એ લોકોને કાર્ય કરવું હોય છે, છેવાડાના માણસની ચિંતા હોય છે, એમને જે પણ કામ સોંપ્યું હોય કામ કરવાની એમનામાં ઉત્કંઠતા હોય છે, પણ બાપુ એમને એટલે કિશનજી તમે આ જે કહો છો એનો એક મતલબ એવો પણ થાય કે આપણે રફ ભાષામાં કેવું હોય તો અમે કોઈને અડકાવતા નથી જેને આવું હોય આવે, આનો એક મતલબ એ પણ થાય કે અમે તમે જે વાત કરી ને કે અમે આમંત્રણ નથી આપતા, શા માટે તમે તમારો લાડવો પણ બનાવો છે, લોકોને ગેરમાર્ગે પણ દોરવા છે, ન ચાલે કિશનજીની તમે તમારામાં આવેલા માણસોનું આજે જાહેર માધ્યમથી અપમાન કરી રહ્યા છો, તમામ લોકો ભારતીય નાગરિકો છે, આપણા જ યુવાનો છે, આપણા જ નેતાઓ છે, એમને તક મળવી જોઈએ, અમારું નેતૃત્વ એ તમામ લોકોને તક આપે છે જેમનામાં ક્ષમતા છે, આવું સોફિસ્ટિકેટેડ ઇન્સર્ટ કિશનસિંહજી ન કરવું જોઈએ। તમે ભજન મંડળી ચલાવો છો બાપુ, ન કરવી જોઈએ, તમે ભજન મંડળી ચલાવો છો,
અરે તો કોઈ પણ પાર્ટી ભજન મંડળી ના ચલાવતી હોય પણ જે કોઈ આપણી પાર્ટીને પ્રેમ કરતો હોય તો એ પાર્ટી માટે આવા શબ્દ પ્રયોજનો ના કરો એને વેલકમ ના કરો તો કઈ વાંધો નહીં તમારા કાર્યકર્તાઓના આંસુના સાઈડમાં કરો તમારા કાર્યકર્તાઓના જૂના કાર્યકર્તાઓનો ઉત્સાહ સાઈડમાં કરો તમારી મેટર છે અમારે વ્યક્તિ પર નથી જવું અમારે સંસ્થા કે પાર્ટી પર જવું છે અમારે મુદ્દાઓ ચર્ચા કરવી છે તમે અમારું વિઝન ડોક્યુમેન્ટ જોશો તો એમાં સૌનો સાથ સૌનો વિકાસ જે મુદ્દો મુદ્દોવારીની વાત ભ્રષ્ટાચારની વાત કાળા નાણાંની વાત રોજગારીની વાત આ બધી વાત જે છે એના ઉપર ચર્ચા પણ આગળ યથાવત રાખીશું પરંતુ જે બાપુ વાત કહી રહ્યા છે બાપુની વાતને ગઈકાલે સી આર પાટીલ સાહેબે સ્ટેજ ઉપરથી જ કીધું હતું કે અમે જયરાજસિંહને સામેથી નથી આવ્યા તેઓ મળવા આવ્યા હતા અને ત્યારબાદ આ વાત થઈ છે બાપુ આ સી આર પાટીલ સાહેબે પણ કીધેલું છે હાલ એક વિરામ માટે રોકાઈ રહ્યા છે આમાં કિશનસિંહ પણ કદાચ વચ્ચે નહીં કહીશું કે વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીશું.